So sigma so minus 4 tetap punya B. Caranya dua dia apa? Sona tu ke upar ese, niche sigma so plus 90 tetap ma kito se. So kito se 90 tetap ma 5. Jadi agak kau mungkin di dalam jenis itu yang mana yang lebih kecil ini teh 20 saja. Teh jadi amat. Soalnya so, mungkin pun soalnya so minus 4 tak sama aja. Jadi 10. Mau yang lebih kecil ini teh, to 20 saja. Berapa? Kalau ini nama terbaru kali ini itu. So, sigma so ne plus 5, so ne 5. Guna 20,000. Ini siapa pan? So mani jalan jalan lagi lah rese new. Guna 20,000. Jalan kayu deh. Urdu hari tuh udah. Abang new deh. So na apa ya? 20,000. Nah itu kan 20,000. Thank you.
24 la bagian 33 ठिकाना घडियामा 224 260 ना
Está ley 269.8. Ano yung 40 na dyan? Rupiya apne court diya hai. Two court wala khulo che. Pehla sutro karwana. Sutro na adhare karine ni mukki mali jaye. Pehla ek hi sutri ani mukki no sarvaro kar dewa. Ane court mate mukki mathi. Court che. Mukki vadari che ane meki no chi che court ne court na adhare kaam kari dewa. Hame aage wala apne joiye. Dakhla number 1. Ek TV ni kimat rupiya 13000 che. Kitni che? 13000 અને તેના પર 12% જીએસટી લગાડવામાં આવે છે જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે ચલો જીએસટી એટલે આપણે પ્લસ કરવું પડે બરાબર એકદમ સેલ લાગુ આવશે જાતે પહેલા 13000 છે અને એના પર જીએસટી 12% છે 12% છે એટલે 100 રૂપિયા પર 12 રૂપિયા જીએસટી માટે આપણે કેટલા જાણની ટીવી છે તો 13000 રૂપિયાને ટીવી પર કેટલા રૂપિયા જીએસટી પર મૂકીતું પર મૂકીને કામ કરવાનું અને એ રીતે આપણે એની કુલ કિંમત મળી જશે કે ટીવીની કુલ કિંમત બરાબર મૂકી પ્લસ જીએસટી મૂકી 13000 પ્લસ જે જીએસટી આવે તે આવડશે આપણો સાવ નામને સાચું છે ચાલો જોવો તો જોઈ લઈએ આગળ एक टीवी छे टीवी ની મૂકી છે ટીવી ની કિંમત છે 13000 જીએસટી કેટલા ટકા છે 12% ચલો તો 100 રૂપિયા પર 12 રૂપિયા જીએસટી તો 13000 પર કેટલું 100 રૂપિયા ની વસ્તુ પર જીએસટી બરાબર 12 રૂપિયા માટે 13000 રૂપિયા ની વસ્તુ પર જીએસટી બરાબર કેટલા તો બરાબર ગુણાકાર કરીશું 13000 ગુણ્યા 12 છેદમાં 100 હવે આગળ જુઓ
આપણે પોતાની જાત છે કે 5400 માં હેર ડ્રાયર ખરીદે હેર ડ્રાયર એટલે ખબર ને હેર ડ્રાયર મશીન કોને કહેવાય કે આપણો વાળ ભીના હોય અને આપણે જલ્દી કોરા કરવા હોય સુકા કરવા હોય તેના માટે આપણે જે મશીન વાપરે એને કહેવાય હેર ડ્રાયર તે કેટલા માં ખરીદ્યું છે 5400 માં અને તેના પર કેટલું જીએસટી છે આવો ચાલો છે 18% જીએસટી લાગ્યો હતો તો જીએસટી પહેલાની કિંમત તો આપણે આમાં જીએસટી સાથે શોધી કેટલા માં જીએસટી પહેલાની શોધવાની છે તો શું કરવું પડશે જીએસટીને લેવી પડશે પહેલા જે ત્યાં જે શોધીશું 18% જીએસટી છે એટલે જીએસટી વાળો દાખલો આપણે કરવો પડશે કે આપણે ધારો કે મૂળ કિંમત 100 રૂપિયા શોધારી છે પેલા વખત આગળના જે અને જીએસટી પ્લસ કરી દઈશું મૂળ કિંમતમાં તો મૂકી પ્લસ જીએસટી તો મૂકી 100 રૂપિયા પ્લસ જીએસટી 18 એટલે 118 તો 118 રૂપિયા પછી આપણને જીએસટી કેટલી લાગે છે 100 રૂપિયા સોરી આપણે મૂળ કિંમત શોધી ને 100 મૂળ કિંમત 5400 આપી છે પણ આપણે ખરીદ કિંમત શોધી કે મૂકી 100 રૂપિયા છે એટલે આપણે ખરીદ કિંમત શોધી મૂકી પ્લસ જીએસટી મૂકી 100 રૂપિયા સારી લીધી એટલે 100 પ્લસ જીએસટી 18 એટલે 118 થાય છે તો 118 રૂપિયાની ખરીદ કિંમત થાય જીએસટી સાથેની ત્યારે મૂકી કેટલી છે ખાલી 100 રૂપિયા પહેલાના જીએસટી 2 લીધી એટલે 118 થાય છે માટે આપણે સાપેક્ષ કિંમત કેટલી છે 5400 એ મૂકી કેટલી તો એની જીએસટી પહેલાની કિંમત કેટલી હતી તે આપણને પહેલાની કિંમત આપી છે એટલે જીએસટી ના ટકા આપે છે ત્યારે આમાં આપણે કુલ શોધ્યું છે આ દાખલામાં કુલ આપ્યું છે એના આધારે આ મૂળ કિંમત શોધવાની છે ચલો હવે આગળ જોઈએ દાખલા નંબર 11 એક વસ્તુ 18% જીએસટી સાથે 1239 માં ખરીદવામાં આવે છે તો વસ્તુની સાપેક્ષ કિંમત શોધો તો તેમ હમણાં આગળ જોયું તે જ રીતે કરીશું પણ આ 18% જીએસટી સાથેની કિંમત આપી દીધી છે તો પહેલાની કિંમત આગળના દાખલાના જેમ જ સારી લઈશું કે ધારો કે વસ્તુની કિંમત કેટલી છે સાપેલી 100 રૂપિયા અને જીએસટી પ્લસ કરી દઈશું એટલે આમાં પણ 118 થશે તો 118 એટલે સાપેલી કિંમત 100 તો કુલ કેટલી આપી છે 1239 પેટીએ છાપેલી કિંમત બરાબર કેટલા ચલો આ દાખલો જોઈ લઈએ 11મો પછી અહીંયા આપણું આ પોઈન્ટ 2 પૂરું થાય છે કેટલી સુધી સાથે વેચી આપી છે 1239
Comencé a estudiar BCA, Chapel y Mott para Barqueta. Justo un abrazo, comencé a leer Maicone.
વર્ષોએ દર વર્ષે વ્યાજ ઉમેરાતું હોય ત્યારે વ્યાજ દર વર્ષે ખાતામાં ઉમેરાતું હોય ત્યારે જે લખું તે સૂત્ર આવશે એ બરાબર સી કાઉન્ટમાં વન પ્લસ આર છેદમાં સો ઉપર એ એટલે મુદત સમયગાળો આપણી ભાષામાં આર એટલે વ્યાજનો દર અને સી એટલે મુદત બરાબર થશે પી એટલે પી બરાબર મુદત આર એટલે વ્યાજનો દર એટલે કે કેટલા ટકા પર છે તે 5% છે 2% છે 1% અને એન એટલે મુદત સમયગાળો બરાબર આ ત્રણે શબ્દ ખબર પડી ગઈ પી એટલે દર આર એટલે વ્યાજનો દર અને એન એટલે મુદત ત્યારે દર વર્ષે ઉમેરાતું હોય ત્યારનું સૂત્ર પણ જ્યારે આપણે છ માસે ઉમેરાતું હોય તો એનું સૂત્ર પાછું અલગ છે વ્યાજ દર છ માસે ઉમેરાતું હોય ત્યારે આખાનો 2
Kekasih cokrodi liade itu je. Sejauh apa sutra na ada lebih. Apa yang pasti dengan manusia ke pelu sutra lagi juga, bar? Selama mudah lah apa itu je. Kita ini mudah lekle, apa itu tu dah? Kalau jarak ni lagi tu mudah lekle P. Kita tu je 10,800 rupiah. Cepat. Pasti wasta pasti ini mudah lekle N. N kita pasti tron. Ane yang mudah lekle ke R. Kita tu je 12,800. Sebelah ini apa yang kita punya semua hari itu baru
mentre hanno operato, guianò, se ma anna bedu già duar, bebe gya. ઉપર કેટલા વધે છે આપણે તે અહીંયાની પૂરી ગણતરી કરી લઈએ બરાબર જે આપણે તે અહીંયા જોવા જે છે તમારું મુદ્દલ ચક્રવર્તી વ્યાજ મુદ્દલ બરાબર કેટલા થશે પાંચે પાંચે ને પચીસ નવે નવે એક્યાસી અને સત્તર ને બીજા નવ એ ગુણાકાર કરજો બે ને ચાર નું આઠ નું સોળ બત્રીસ એ રીતે કામ પૂરું કરજો આ દુસો આચો એમનો પત્રીસ છેદમાં આવશે સત્તર ને પછી પચીસ એટલે છસો પંચોતેર જોઈને આગળ જે નવમા ને દસમા ને લગતા છે એનું બેઝિક કરીશું.